પાર્ટી તમને કહે કે કે વિરમ ગામમાં તમે પ્રચાર કરવા જાઓ આમ આદમી પાર્ટીનો હાર્દિક પટેલની સામે તો તમે જશો બે ધડક જઈશ અને બે ભાગ થઈને જઈશ હાર્દિકને હરાવવા માટે કરતા પણ એની ખોખલી નીતિઓ અને એનો જે સમગ્ર ચરિત્ર છે એ પૂરું ગુજરાત જાણે છે કેટલાય સાથી મિત્રો સાથે એણે જે પણ કંઈક આવા દાવા કર્યા છે ઈવન ઈ જે પક્ષે એને મોટો કર્યો એ પક્ષનો પણ એ નથી રહ્યો એક સચ્ચાઈના અવાજને બુલંદ બનાવી અને સરકારની સામે બંડ પોકારવાની ક્ષમતા અને તાકાત એ પટેલમાં છે પાટીદાર અનામત આંદોલનમાંથી આવેલો ચહેરો એટલે રેશમાબેન પટેલ એ આંદોલન પછી ભાજપમાં ગયા એ પછી એનસીપીમાં ગયા અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે રેશમાબેન તમે જેટલા રાજકીય કૂદકા લગાવ્યા છે એટલા તો શરદ પવાર કે શંકરસિંહ વાઘેલા પણ આટલી ઝડપથી આટલા ઓછા સમયમાં નથી લગાવતા તેજસભાઈ સવાલ એટલો જ છે કે અમે આંદોલનમાંથી ઊભા થયેલા નેતા છે એટલે જ્યારે પણ એવું લાગે છે કે અહીંયા અમારી શક્તિઓ રૂંધાઈ રહી છે અને એના પાછળના ઘણા બધા સમીકરણો હોય છે અને એની વાત કરવા બેસું તો આપણો સમય પણ ટૂંકો પડે એટલે ટૂંકમાં એટલું કહું છું કે સમગ્ર ગુજરાત જાણે છે ને લોકો જાણે છે કે મેં જે પણ સ્ટેજ ઉપરથી કાર્ય કર્યું છે એમાં માત્ર ને માત્ર ગુજરાતની જનતાની સુખાકારી માટે ગુજરાતની જનતાના હકમાં અવાજ ઉઠાવ્યો છે એવો કયો અન્યાય તમને એનસીપીમાં લાગ્યો જેથી તમે એનસીપી છોડી દીધી અન્યાયની વાત કરો એના કરતાં મને દુઃખ લાગ્યું છે દુઃખ મને એ વાતનું લાગ્યું છે કે પ્રદેશ પ્રમુખ દ્વારા જે પણ કાંઈ ટિકિટોને લઈ નિર્ણયો લેવાના એના પછી જે રિએક્શનો આવ્યા એના પછી સમગ્ર સૌરાષ્ટ્ર ઝોન સુરત અને અમદાવાદમાંથી રાજીનામા પડ્યા એટલે એનસીપી પાર્ટી એ ખૂબ જ નાના ફલક ઉપર કામ કરે છે ને એમાં પણ કાર્યકર્તાઓ અમારી સ્ટ્રેન્થ હોય છે તો એક લીડર તરીકે હું મારી જાતને કાર્યકર્તા સમજુ છું પરંતુ એ લોકોને મારી પાસેથી ખૂબ જ ઉમ્મી હોય છે અને જ્યારે હું એ લોકોની ઉમીદ પૂરી નથી કરી શકતી ને એ લોકોને આટલી હદ સુધી અન્યાય થાય છે કે કાર્યકર્તાઓના કાર્યને પણ જો જસ્ટિફાય નથી કરી શકતા એને પણ ન્યાય નથી કરી શકતા તો સ્વાભાવિક છે કે મારે એ જગ્યાએ ના રહેવું જોઈએ ન્યા મારી શક્તિ અને સમયનો દુરુપયોગ થાય છે અને સાથે સાથે અસંખ્ય કાર્યકર્તાઓની લાગણીનો પણ દુરુપયોગ થાય છે વાત એવી છે કે તમને પણ ટિકિટ ન મળી એટલા માટે તમે આ પગલું ભર્યું જો એનસીપી તમે આપ સૌ જાણો છો કે એનસીપીને લઈને એનસીપીના એક સનિષ્ઠ કાર્યકર્તાને લઈને મેં ઘણું બધું કાર્ય કર્યું છે આજે એક રાજકીય પ્લેટફોર્મ પર છું મારી તાકાત વધવી જોઈએ એના બદલે જ્યારે તાકાત તૂટવાની વાત આવતી હોય અને જ્યારે હું મારી તાકાત વધારીશ ત્યારે જનતાના પ્રશ્નને હું સમાધાન તરફ લઈ જઈશ બાકી ત્યાં સુધી તો મારે બુઠ્ઠી અને લાકડાની તલવાર લઈને ખાલી લડવાનું છે હું કોઈના સત્તાધારી પક્ષની તાનાશાહી ગુંડાગી સામે એના માથા નહીં વાળી શકું મારો સ્વાભાવિક છે મારો અધિકાર છે એમની તમે રાજીનામા પેલા શરદ પવાર કે પ્રફુલ પટેલ સાથે પણ વાતચીત કરી શકે સામાન્ય રીતે પદ્ધતિ એવી હોય છે કે તમારો અસંતોષ હોય તમે પ્રગટ કરી શકો તો તમે રાજીનામા અગાઉ એમની સાથે કોઈ વાતચીત કરી હતી ચોક્કસ મેં મારા શીર્ષક નેતૃત્વ આદરપૂર્વક વાત કરેલી છે એ લોકોએ પણ આદરપૂર્વક મારી વાત સાંભળેલી છે પરંતુ પરિણામ એ પછી સમય જતો રહે છે અને પરિણામ ફરી પાછા પાંચ વર્ષ દસ વર્ષના પછી પરિણામ આવે અને ત્યારે પણ કાર્યકર્તાઓ બદલાઈ જાય છે એવા કયા તમને મુદ્દાઓ સ્પર્શી ગયા જેથી તમે આમ આદમી પાર્ટીમાં જવાનું પસંદ કર્યું આમ આદમી પાર્ટી એ સામાન્ય લોકોની પાર્ટી છે એક સામાન્ય લીડરશીપ ને પછી ચાહે હું વાત યશુદાન ગોપાલભાઈ પણ અલગ અલગ સામાન્ય વર્ગમાંથી આવે છે અને ગુજરાતની જનતા માટે એક સામાન્ય બનીને અવાજ ઉઠાવ્યો હતો અને આજે રાજકીય પ્લેટફોર્મ પર છે એટલા માટે એટલું ચોક્કસ કહી શકું કે અહીંયા કોઈ નેતાગીરી કરી એવા સ્વવાળા કોઈ પણ નેતા નથી બધા હંબલ છે લોકોને સમજે છે કાર્યકર્તાઓને પણ સાંભળે છે આપને જણાવો કે ગુજરાતના જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપ સૌને ખબર છે કે ગુજરાતના ખોખલા વિકાસ લટકતા વિકાસની સૌ ગાથા જાણે છે કે લોકોના પૈસા ઉપર માત્ર માર્કેટિંગ થાય છે આવા આવા તંત્ર ભારતીય જનતા પાર્ટી સામે અમારા મુદ્દા એટલા જ છે કે શિક્ષણ સારું મળવું જોઈએ આરોગ્ય સારું મળવું જોઈએ લોકો સુરક્ષિત રહેવા જોઈએ અને લોકોમાં જે ભ્રષ્ટાચારનો જે માહોલ છવાયેલો છે હરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર પાંચ રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીના પાંચ લાખ સુધીના ભ્રષ્ટાચારો છવાયેલા છે તો આની સામે કોઈ દબંગ બનીને લડી શકે તો એ માત્ર છે કેજરીવાલજી અને એમની પાર્ટી છે આમ આદમી પાર્ટી એટલા માટે હું આજે આ પાર્ટીમાં છું હવે હવે ચૂંટણીના ગણતરીના દિવસો છે તમને એમ લાગે છે કે તમે સેજ બોળ આવ્યા તમે થોડો વધારે સમય તમે આપી જો આમાં જોડાયો હતો નહીં મને એવું નથી લાગતું કારણ કે નિર્ણય સમયાંતરે અને અમુક સમીકરણને લઈને કરવાનો હોય છે મારે એવું એકનો નિર્ણય ના હોય અમુક વખતે કાર્યકર્તાઓની લાગણી પણ જોડાયેલી હોય છે પરંતુ મેં જે સમયે નિર્ણય લીધો છે મારા માટે યોગ્ય છે જે એનસીપીમાં હતા એની સહયોગી પાર્ટી કોંગ્રેસ જે છે એ આમ આદમી પાર્ટીને નિરંતર બી ટીમ કહી રહી છે ભાજપની કોંગ્રેસની વાત કરીએ ત્યારે ક્યારે પણ એ પોતે સત્તાધારી પક્ષ સામે લડવા સક્ષમ નથી એટલા માટે જે પણ કંઈ સત્તાધારી પક્ષ સામે બળવો કરે છે મજબૂત આઈથી લડે છે એને બદનામ કરવાનું કાર્ય કોંગ્રેસ કરે છે આપે જોયું હશે કે તો મારી પાસે કોંગ્રેસમાં જવાનો પણ ઓપ્શન હતો પરંતુ હું નહીં ગઈ એની પાછળનું આ જ રીઝન છે કે મેં એક સમવૈચારિક પાર્ટીને પસંદ કરી અને એનસીપી પાર્ટીમાં જોડાય પરંતુ કોંગ્રેસની જે વાતો છે એ માત્રને માત્ર એને સત્તાધારીને ટાર્ગેટ કરવો જોઈએ અને નુકસાન કોણ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે આમ આદમી પાર્ટી તો પોતાનું પક્ષ મૂકી રહ્યું છે અમે અમારા વિઝન બતાવી રહ્યા છીએ શા માટે અમારી પાછળ પડી છે એમ કહી રહ્યા છે કે ભાઈ અમે ત્રીજો પક્ષ છીએ ચોથો પક્ષ છીએ તો તમને ભય ના હોવો જોઈએ તમે ભયમુક્ત થઈને કરો ને શાસન વિરોધ પક્ષમાં શા માટે આવું કરી રહ્યા છો તો એના ખુદના ભયમાં જ એક વસ્તુ સમાયેલી છે એક શંકા સમાયેલી છે કે આમ આદમી પાર્ટીને મજબૂત ગણી રહ્યા છે એ પોતાના પોતાના કરતાં પણ વધારે મજબૂત ગણી રહ્યા છે કોંગ્રેસ અને એટલા માટે જ એમને ભય સતાવી રહ્યો છે અને એટલા માટે અમને બદનામ કરી રહ્યા છે બીજું કે તમે વચ્ચે એક વખત કહ્યું હતું કે તમે હાર્દિકને હરાવવા માટે વિરમ ગામ જશો હાર્દિકને હરાવવા માટે કરતાં પણ એની ખોખલી નીતિઓ અને એનું જે સમગ્ર ચરિત્ર છે એ પૂરું ગુજરાત જાણે છે કેટલાય સાથી મિત્રો સાથે એણે જે પણ કંઈક આવા દાવા કર્યા છે ઇવન એ જે પક્ષે એને મોટો કર્યો એ પક્ષનો પણ એ નથી રહ્યો તો એ ખુદ હારેલો જ છે પણ એટલું ચોક્કસ છે કે લોકશાહીમાં જ્યારે યુદ્ધ મેદાન હોય છે ચૂંટણીઓ હોય છે એટલે કે પરીક્ષાઓ હોય છે ત્યારે મારું યોગ્ય યોગદાન આપીશ મારી પાર્ટીના આદેશ પ્રમાણે જે પણ કર્તવ્ય કરવાનો મને મોકો મળશે હું ચોક્કસ કરીશી કે તમે પ્રચાર કરવા જાવ આમ આદમી પાર્ટીનો હાર્દિક પટેલની સામે તો તમે જશો બે ધડક જઈશ અને બે બાક થઈને જઈશ અને પૂરી હિંમતથી થઈશ જેને પણ જે પણ કઈ ડર હોય એ ડર વગર હું એ વિસ્તારમાં પ્રચાર કરવા જઈશ કારણ કે મને ખબર છે કે વિરમગામ એક સામાન્ય ચૂંટણી તરીકે ઓળખાતું હતું આજે એને ભયથી ભયભીત કરી દીધું છે એટલો બધો ભય અને ડાર ડરનો માહોલ ઊભો કરી દેજો મિલિટરી આર્મી આખું વિરમગામના મત વિસ્તારને આખું પોલીસીઓથી પોલીસથી સજ્જ કરી દીધું છે એવું શેને લીધે થયું છે સીધું ગણિત છે કે ન્યાય એમને હારવાનો ભય છે અને એવા લોકોને ટિકિટ આપે છે કે જેને ખુદના જ કાર્યકર્તાઓ સ્વીકારતા નથી અને એ કાર્યકર્તાઓને અન્યાય લાગે છે તો સ્વાભાવિક છે કે ડરેલી પાર્ટીએ આ કરવું પડે સત્તાનો દુરુપયોગ આમ આદમી પાર્ટીમાં ઉમેદવારોની ફેરબદલ થાય અને તમને તક મળે વિરમ ગામ લડવાની તો તમે આમ આદમી પાર્ટીમાંથી હાર્દિક પટેલની સામે ચૂંટણી લડશો પાર્ટીનો આદેશ હશે તો ચોક્કસ હું એ આદેશનું પાલન કરીશ પણ હજી સુધી એવા કોઈ સમીકરણ નથી એટલા એવી વાત મૂકશો તમારી ઈચ્છા છે નહીં મારે કોઈ વાત મૂકવાની જરૂર નથી હું અહીંયા રાજ રાજધર્મ નિભાવવા માટે આવી છું પાર્ટી ખૂબ જ માન્ય કેજરીવાલજી ખૂબ જ સુલજેલા નેતા છે ઈશુદાનભાઈ ગોપાલભાઈ આ દરેકના નેતૃત્વમાં જે ગુજરાતમાં પરિવર્તન ચાલે છે એ લોકો સૌ મને ઓળખે છે એમને જ્યાં યોગ્ય લાગશે એ રીતે મને જે પણ કાંઈ જગ્યાએ કાર્ય કરવાનો આદેશ આપશે એ હું આદેશનું પાલન કરીશ તમારી બીજી વસ્તુ એ છે કે આ સવાલ હું દરેક પાર્ટીના જાણીતા નેતાઓને પૂછતો હોઉં છું કે આપણે ત્યાં મહિલા ઉમેદવારોને કોઈ પણ પાર્ટી હોય એ બહુ ઓછી ટિકિટ આપે છે તમે એનસીપીમાં હતા ત્યારે પણ મેં આ સવાલ તમને પૂછ્યો હતો બરાબર આમ આદમી પાર્ટી અગાઉ પણ ચૂંટણી લડી છે બીજા બધા રાજ્યોમાં અને અહીંયા પણ અત્યારે ઉમેદવારો ઉતાર્યા છે તો તમે આમ આદમી પાર્ટીમાં એ રજૂઆત કરશો કે તમે શા માટે મહિલાઓને ઓછી ટિકિટો આપો છો જો આમ આદમી પાર્ટી ખૂબ જ ટૂંકા સમયમાં પ્રસ્થાપિત થયેલી પાર્ટી છે અને મહિલાઓને ખૂબ જ આદર આપે છે એનું મને ગૌરવ છે આજે ત્યારે જ હું આ પાર્ટી સાથે છું ચોક્કસ રીતે આપની વાત સાચી છે કે રાજકીય પ્લેટફોર્મ પર મહિલાઓ ઓછી આવે છે અમે મહિલાઓને પહેલાં જાગૃત કરવાનું કામ કરીશું કારણ કે આપ સૌને ખબર છે કે મહિલાઓ રાજકીય ફિલ્ડમાં બહુ જ ઓછી આવે છે એના કારણે ક્યાંક ને ક્યાંક એની ભાગીદારી ઓછી નોંધાય છે તો અમે પહેલાં મહિલાઓને જાગૃત કરવાનું કામ કરશું કારણ કે આમ આદમી પાર્ટી એવું નથી ઇચ્છતી કે માત્ર મહિલાનું નામ હોય એ સક્ષમ મહિલાઓને સ્થાન આપવા માંગે છે કે જે હકીકત

કાઢી અને આજે એ મારા જે સંઘર્ષના કદમો છે એમાં પોતે પણ કદમ મિલાવીને ચાલી રહ્યા છે એની મને ખુશી છે અને બાકી તો એમને આપ પૂછી લો એમનો પરિચય તો મારા માટે એટલું જ છે કે બસ મારી શક્તિ છે તમારો હમણાં જ સંબંધ થયા છે સક પણ થયા છે અને તમને એમ લાગે છે કે હવે આ રેશમાબેન બેન આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો તમારે એમની સાથે પ્રચારમાં જોડાવવું પડશે રેશમા પટેલ ગુજરાતની જનતા અને દેશની જનતા જાણે છે કે એક બુલંદ અવાજ છે બીજું પાર્ટી માટે એના માટે હું તને અત્યારે કોંગ્રેચ્યુલેશન્સ કહું છું પણ કહેવાનો મતલબ કે એક સચ્ચાઈના અવાજને બુલંદ બનાવી અને સરકારની સામે બંડ પોકારવાની ક્ષમતા અને તાકાત એ રેશમા પટેલમાં છે મારે બેક સપોર્ટમાં તો હું હંમેશા છું પણ મને નથી લાગતું કે બીજી કોઈ વસ્તુની અમને જરૂર છે એ આગળ વધે હા ભવિષ્યમાં જે પણ નિર્ણયો લેવાશે એ અમારા બંનેના સાથે જ લેવાશે પણ કહેવાનો મતલબ કે એ પૂરેપૂરા જોશથી હોશથી અને ઉત્સાહથી એક બુલંદ અવાજથી અમે આગળ વધવાના છીએ અને તમે એક રાજકીય નેતા તરીકે બેનને ક્યાં જોવા ઈચ્છો છો રેશમા પટેલનો પોટેન્શિયલ જે હતો એના કરતાં એણે ઘણું ઓછું પ્રાપ્ત કર્યું છે મારી નજરે એટલે હું એને એને ક્ષમતા પ્રમાણે ખૂબ ઉપર આંકું છું પ્રચારમાં તમે જશો એમની સાથે હવે સાથે છીએ તો સાથે જ રહેવાના છીએ એટલે એ હંમેશા એના સપોર્ટમાં જ છું અને તમારો પણ આગળ હજી ક્યાં જવાનું છે એના વિશે ચોક્કસ રીતે અમે સામાજિક રીતે જે પણ વિધિઓ બાકી છે એ કરી અને અમે બંધાઈ જઈશું સામાજિક રીતે આત્માના બંધનમાં તો બંધાઈ ગયા છીએ સામાજિક રીત રિવાજોના બંધનમાં બંધાવાનું છે ચોક્કસ ઇલેક્શનના થોડા કાર્યમાંથી ફ્રી થઈ અને અમે અમારા પ્રભુતાના પગલાં પણ માંડીશું અને ચોક્કસ આપ સૌને પણ આમંત્રણ આપીશું તમને લાગે છે કે ચૂંટણી આવી ગઈ એના લીધે અત્યારે પૂરતો સમય નહીં આપી શકાય થોડો નહીં નહીં એમાં એવું છે કે થોડુંક એવું રહેવાનું છે એ તો મારા એક માટે નહીં દરેક કાર્યકર્તા માટે રહેવાનું છે પણ એટલું ચોક્કસ છે કે મને હંમેશા એ પીઠબળ બનીને ઊભા છે અને જરૂર પડશે તો હું એમને સક્રિય રાજનીતિમાં પણ આવવા માટે આગ્રહ રાખીશ કે તમે આવી જાઓ કારણ કે એ પણ ખૂબ જ વિઝનથી વિચારે છે અને લોકોના પ્રશ્નને સમજી શકે છે એમની આક્રમક ભાષા નથી હોતી પણ એમની જે વિચાર છે એમનો જે સ્પષ્ટ વિચાર છે એ ચોક્કસ એક પરિવર્તનને વાંચા આપે એવો હોય છે એટલે હું એમનો પણ સાથ લઈશ જરૂર પડશે તો અને એમને પણ સક્રિય રાજનીતિમાં લાવવાની કોશિશ કરીશ કંઈ કહેવું છે બસ આવી ગયું છે આમ તો બધું પણ અમે એક નવા જોશથી નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એમાં ચોક્કસ પરિણામ મેળવશું અને સફળતાનું પરિણામ મેળવશું થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરીએ બદલ અને તમને બંનેને અભિનંદન તા હતા રેશમાબેન અને એમના પાર્ટનર તેજસ વૈદ્ય બીબીસી અમદાવાદ